गुड मॉर्निंग बाळको, जय श्री कृष्ण। चलो आजे आपणे भणवानुं छे કલોલમાં। કયો પાઠ ચાલતો હતો આપણે, તમને બધાને ખબર જ હશે કયો ચાલતો હતો પાઠ। ચાલતો હતો સાતમો। આમ પણ હોય એમાં આપણે ભણી ગયા છીએ પાના નંબર 92 સુધીનું। 92 સુધીમાં પાના નંબર 92 કેટલું શીખ્યા હતા, તો કે બંને જૂથ આપણે શીખી ગયા હતા। કારણ કે આજ ક્યારેય પણ જ્યારે બે જૂથ પાડવામાં આવે છે ત્યારે આપણે કયા જૂથનું કયું નામ આપવું, એવા અહીંયા નામ મેં તમને શીખવાડેલું। હવે હતા મોટેથી વાંચો અને કહો શું લખ્યું છે, બરાબર? વાંચવાનું છે મોટેથી અને કહેવાનું છે કે અહીંયા શું લખ્યું છે। ચો આ ચો ગા ચો યો ચો છે, મતલબ આ ગાય છે। ચોચો કાઢી નાખવાનું, બાકીના જેટલા શબ્દો છે તે લખવાનું છે। ચોતે ચોઘા ચો છો ચોખા ચોયો ચો છે, તે ઘાસ ખાય છે, તે ઘાસ ખાય છે। સમજાઈ ગયું હવે તમને? આ ગાય છે, તે ઘાસ ખાય છે। હવે ચ ગા ચો ય ચો દુ ચો ધ ચો આ ચો પે ચો છે, એટલે ગાય દૂધ આપે છે, ગાય દૂધ આપે છે। ચમ ચને ચો દુ ચો 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 ધ ચો ભા ચો વે ચો છે, એટલે મને દૂધ ભાવે છે। શું? મને દૂધ ભાવે છે। પહેલેથી ગાઈએ આપણે, બોલીએ, ચલો આ ગાય છે, તે ઘાસ ખાય છે, ગાય દૂધ આપે છે, મને દૂધ ભાવે છે। હવે જેમ આ શીખા એવી રીતે અહીંયા ફરીથી વાક્યને સુધારો કરીને લખવાનું છે, વધારાના અક્ષરને દૂર કરીને ફરીથી લખવાનું છે। તો કેવી રીતે લખશું ચલો અહીંયા જોઈએ, પછી લખજો મારી સાથે અને શીખજો। આ આ આ દુકાન આ છે, એટલે લખવાનું આ દુકાન છે। રેડી? પછી માચરું નાચમ નીચલું હતું, શું? મારું નામ નીલુ હતું, મારું નામ શું હતું? નીલુ હતું। બાજરીનો રોટસુલો તૈયાર સુર થયો શું, એટલે બાજરીનો રોટલો તૈયાર થયો, બાજરીનો રોટલો તૈયાર થયો। ચલો આટલું લખાઈ ગયું। પહેલામાં શું હતું? આ દુકાન છે। પછી બીજું, તો કે મારું નામ નીલુ હતું। ત્રીજું, તો કે બાજરીનો રોટલો તૈયાર થયો। ચલો એના પછીના વાક્યો જોઈએ, તો એમાં શું છે? તો કે પ્રગો વ્રિયત ત્રયો પ્રરો વ્રત ત્રોલામાં પ્રબે વ્રથો પ્રહ વ્રતો, એટલે ગોરીયો રોટલામાં બેઠો હતો। સમજાઈ ગયું? પ્ર કાઢી નાખવાના, બાકીના બધા લખવાના। તો લખો કે સોરી, ગોરીઓ રોટલામાં બેઠો હતો। રેડી? ચલો બીજો પ્રશ્ન શું છે? સાહુડી સાબિક જાડી સાધો કરણ માંડી સાબ કંડુંડી સાન છૂડી, એટલે હું? તો ચાલો આપણે શીખીએ।
સાહુડી એટલે સા હું સા ડી કાઢી નાખવાનું, આમાં જ્યાં જ્યાં સા અને ડી હતું એ બધું કાઢી નાખવાનું. તો એધું હું એટલે હું, બી કજા એટલે બીજા, હું બીજા, ધોરણ ધોરણમાં ભણું ભણું છું, હું બીજા ધોરણમાં ભણું છું. સમજાઈ ગયું? ચલો પછી હું છે, ચ કુ ચ ત ચ રો ચ દો ચ દે ચ છે એટલે કૂતરો દોડે છે. મને તો એવું સમજાણું, કૂતરો દોડે છે. રેડી ને? તો લખી નાખો ચાલો, કૂતરો દોડે છે. રેડી? કૂતરો દોડે છે. પછી જોઈએ, આ બધા પ્રશ્નો પૂરા થઈ ગયા, હવે નવો પ્રશ્ન. સૂચના મુજબ કરો, કથી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. હવે આપણે કથી જે શબ્દ શરૂ થતા હોય ને એને યાદ કરીને લખવાના. પહેલું શું છે? કેરી, કાગળ, કાકા, કાણું, કાપી, કાચ, કાલ. જોઈએ હવે શું, તો કે બીજો અહીંયા શું લખશું હવે, ક ઉપરથી કૃષ્ણ. રેડી? કૃષ્ણ. પછી કીર્તન, તમને યાદ આવતા હોય તો કેજો. કીર્તન. પછી કૈલાશ. પછી તો કે કર્મ. પછી કરેણ. સમજાઈ ગયું? આપણે ક ઉપરથી બધા શબ્દો લખી નાખ્યા, તમારે લખાઈ જાય. તમે પછી નીચેના પ્રશ્નમાં જોશો, આ શબ્દોમાંથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવી આગળ વધારો. જો હવે બધા શબ્દો એવા બનાવવાના છે કે જે બધા જ શબ્દો કથી શરૂ થતા હોય. દાખલા તરીકે, કાકાએ કેરી કાપી. જો બધાનો પહેલો અક્ષર ક છે ને. પછી આગળ વધાર્યું, કાકાએ કાગળથી કેરી કાપી. પછી કાકાએ કાગળથી કાચની કેરી કાપી. હવે શું લખશું આપણે? તો જો, કાકાએ કાગળથી કાચની કેરી, સોરી, કાકાએ નથી લખવું આપણે, આપણે લખશું કાકા, ખાલી કાકા. કાકા કાગળથી કાચની કેરી કાલે કાપશે. કાચની કેરી ક્યારે કાપશે? કાલે કાપશે. કાકા કાગળથી કાચની કેરી કાલે કાપશે. સમજાઈ ગયું? ચલો બીજું જોઈએ આપણે, કાકા ની કાપેલી, કાકાની કાપેલી કાચની કેરી, કાકાએ કાપેલી કાચની કેરી કેવી? કાળી. કેવી? કાળી. કાકાની કાપેલી કાચની કેરી કાળી. કાકા કાગળથી કાચની કેરી કાલે કાપશે. જો સમજાઈ ગયું તમને બધાને? કે હું તમને શું કહેવા માંગુ છું કે કોઈ પણ વાક્યમાં જેટલા પણ શબ્દો છે બધા જ શબ્દોનો પહેલો અક્ષર ક જ હોવો જોઈએ. ચલો, લખાઈ ગયું અહીંયા સુધીનું. હવે પાછળનું પેજ ફેરવો. જો તમને હું આજે હોમવર્ક આપીશ, શું હોમવર્ક છે ખબર? આપણે જેમ કથી શરૂ થતા શબ્દો લખ્યા, કથી શરૂ થતા શબ્દોના વાક્યો બનાવ્યા, હવે તમારે સેમ એવી જ રીતે પતંગના પથી શરૂ થતા વાક્યો બનાવવાના છે અને એમાંથી પણ વાક્યો લખવાના છે. પહેલાં શબ્દો બનાવવાના યાદ કરીને, પછી શબ્દો બની જાય એટલે એ શબ્દોથી શરૂ થતા વાક્યો બનાવવાના, પછી એવી જ રીતે સેમ ટુ સેમ મરચાના મના શબ્દો બનાવવાના, પછી મરચાના મના શબ્દો બનાવાઈ જાય પછી મરચાના મથી શરૂ થતા વાક્યો બનાવવાના છે.
तो आ एक पेज पाना नंबर 94 तमने होमवर्क में आपू छू। चलो होमवर्क में तमारो एक पेज कम्प्लीट करवानू छे, बाकीनू हूँ तमने शीखवाड़ू के टुकड़ा भेगा करीने वाक्य ने बनावो। तमने कहूँ के आ टुकड़ा तो आपेला छे पण केवी रीते खबर, छूटा छूटा एने आपणे जोड़वाना छे। जो पंखी टहूके छे झाड़ ऊपर, तो आ बने टुकड़ा ने भेगा करशू पण केवी रीते, के आडा आवड़ा छे एने गोठवी देवाना, बराबर ने। पहेला आपणे आ टुकड़ो लखशू, झाड़ ऊपर पंखी टहूके छे, झाड़ ऊपर पंखी टहूके छे, आकाश में जगे छे पतंग उचे। तो पहला आपणे आ टुकड़ो लखशू, पछी आ लखशू के पतंग ऊंचे आकाश में जगे छे। पछी कोथड़ा माथी काढ़ी बाजरी, तो आपणे शुं करशू, बाजरी कोथड़ामांथी काढ़ी, रेडी। हवे आ रीते नहीं गोरियो तो देखायो ज, तो हूँ लखशू गोरियो तो देखायो ज नहीं, तो लखशू गोरियो तो देखायो ज नहीं, रेडी। गोरियो तो देखायो ज नहीं, कोपटी तोड़ी सपनाए रोटला, तो लखशू सपनाए रोटलानी कोपटी तोड़ी, रोटलाए सॉरी सपनाए रोटलानी कोपटी तोड़ी। थई गयो ने वाक्य। हवे छेल्लो वाक्य शुं छे, मळी ग्यो वहालो मारो गोरियो, तो आने केम गोठवशू, के मारो वहालो गोरियो मळी गयो, तो लखवानू मारो वहालो गोरियो मळी गयो, रेडी, मारो वहालो गोरियो मळी गयो। चलो नीचे, हवे आ रीते तमारा बधुं થઈ ગયું છે। જુઓ તો કે ઝાડ ઉપર પંખી ટહુંકે છે, પતંગ ઊંચે આકાશમાં ચગે છે, બાજરી કોથળામાંથી કાઢી, ગોરીઓ તો દેખાયો જ નહીં, સપનાએ રોટલાની કોપટી તોડી, મારો વહાલો ગોરીઓ મળી ગયો। હવે એવી રીતે નીચે કે વૃક્ષના રંગે વૃક્ષને, શબ્દના રંગે વૃક્ષને રંગો, શબ્દના રંગે વૃક્ષને રંગો એટલે શું ખબર છે તમને? એવું કહે છે કે અહીંયા જો શું લખ્યું છે, થળ, પણ કેવા કલરનું છે, તો કે કથ્થઈ કલરનું। તો આ ઝાડમાં જ્યાં થળ હોય આને થળ કહેવાય, તો અહીંયા લખું છું થળ, અને કલર કરવાનો છે કથ્થઈ, કેવો કથ્થઈ। પછી છે મૂળ, તો આને કહેવાય મૂળ, તો મૂળ કેવા કલરના હશે, તો કે કેસરી કલરના। પછી ડાળી, તો આને કહેવાય ડાળી, ડાળી કેવા કલરની કરશું, કથ્થઈ કલરની। પછી પાન, તો આને કહેવાય પાન, તો ઈ કેવા કલરનું કરશું, તો કે લીલા કલરના। પછી ફૂલ, ફળ, તો આ છે કેરી, એ આપણું ફળ કહેવાય, ફળને કરવાનું પીળું, જેવી કેરી હોય ને એવો કલર કરવાનો। પછી છે ફૂલ, તો આ જે મોટા મોટા દેખાય છે ને તમને, એ ફૂલ છે, ફૂલ કરવાના લાલ। સમજાઈ ગયું? હા, તો આપણો આજનો પાઠ 7મો, કે આમ પણ હોય। હવે આવતીકાલથી આપણે શું ભણવાનું છે ખબર બાળકો? આવતીકાલથી આપણે ભણવાનો છે 8મો પાઠ, સોય સંજોને સાબુ। ચલો ત્યાં સુધીમાં તમારે કમ્પ્લીટ કરવાનો છે આખો પાઠ, જે કાંઈ લખવાનું બાકી હોય એ ફિનિશ કરવાનું છે, જે હોમવર્ક આપ્યું છે એ પણ પૂરો કરવાનું છે, રેડી? ચલો આવજો।